नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपने आ यूट्यूब चैनल ट्रेक गुजराती में। तो मित्रों, आज ना आ वीडियो में अपने खेडूत खातेदार खराई प्रमाणपत्र कई रीते मेळवू ते मेळवा माटेनी प्रोसेस विषे माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी ज्यारे पण अपनी चैनल पर नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियो नुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, आपणे सौ जाणीए छीए के ज्यारे कोई पण खेडूत द्वारा खेतीनी जमीन खरीदवामां आवे छे त्यारे जो ते पोताना तालुकामां ज जमीन खरीदे तो पोतानो 8અ रजू करवानो होय छे, पण जो ते पोताना जे जमीन धारण करे छे ते तालुका सिवाय अन्य तालुकामां जमीननी खरीदी करे त्यारे खेडूत खातेदारनी खराई करावानी रहे छे अने तेनुं प्रमाणपत्र रजू करवानुं रहे छे। तो मित्रों, आ खेडूत खातेदार खराईनुं प्रमाणपत्र अगाउ जे मामलतदार कचेरी द्वारा बीजी मामलतदार कचेरीए खराई माटे मोकलवामां आवतुं हतुं, परंतु आई ओरा पोर्टलना अस्तित्व आव्या पछी जे खेडूत खातेदार खराईનું પ્રમાણપત્ર મેળવવા માટે હવે ઓનલાઈન પ્રોસેસ કરવાની હોય છે અને તેના માટે ફી પણ ચૂકવવી પડે છે। તો મિત્રો, આઈ ઓરા પોર્ટલ ઉપર ખેડૂત ખાતેદાર ખરાઈ માટેનું જે પ્રમાણપત્ર મેળવવા માટે અરજી ઓનલાઈન કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તાલુકાની બહાર જમીન ખરીદ કરો અને તમારે ખેડૂત ખાતેદાર ખરાઈનું પ્રમાણપત્ર મેળવવાની જરૂરિયાત પડે તો તમને ખ્યાલ આવી જાય કે આઈ ઓરા પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને તેમાં શું શું વિગતો દાખલ કરવાની આવે છે। તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવતા જઈશું। તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે અને હાલમાં બ્રાઉઝરમાં મારે ગૂગલ ઓપન છે, તો ગૂગલમાં આપણે IORA લખી લઈશું અને ત્યાર પછી ઓકે આપી દઈશું, જે સર્ચ કરતાની સાથે જ તમને અહીંયા પહેલી લિંક જોવા મળી જશે, IORA ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સ। તો આપણે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, અથવા તો મિત્રો તમે તમારા બ્રાઉઝરમાં અહીંયા એડ્રેસ બારમાં iora.gujarat.gov.in લખી અને ઓકે આપશો તો પણ આ વેબસાઇટ ખુલી જશે। તો આ પ્રમાણેની વેબસાઇટ આપણે ખોલી લેવાની રહેશે। તો તમે જોઈ શકો છો IORA ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સ રેવન્યુ ડિપાર્ટમેન્ટની આ વેબસાઇટ ખુલી ગયેલી છે, જેમાં મિત્રો આપણને અહીંયા ઉપરના ભાગે મેનુઓ જોવા મળશે। તો આ મેનુઓમાં આપણે ઓનલાઈન એપ્લિકેશન્સ ઉપર ક્લિક કરવાનું રહેશે, અથવા તો તમને અહીંયા જે શોર્ટકટ્સ ટેબ પણ જોવા મળશે તો તેમાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટે અહીંયા તમે ટેબ જોઈ શકો છો, તો તેની નીચે રહેલું ક્લિક હિયર બટન છે તેના ઉપર પણ ક્લિક કરી શકાય છે। તો આ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરી લેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ઓનલાઈન એપ્લિકેશન્સ ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે। તો આ સ્ક્રીનમાં મિત્રો આપણે જોઈએ કે શું શું વિગતો દાખલ કરવાની છે। તો આપણે જ્યારે નવી અરજી કરતા હોઈએ ત્યારે આપણે અહીંયા ન્યૂ એપ્લિકેશન્સ જે પહેલું ચેકમાર્ક છે તેના ઉપર ટીક રાખવાનું રહેશે, જે બાય ડિફોલ્ટ આવે છે। આ સિવાય આપણે જો અગાઉ અરજી કરેલી હોય અને તેમાં વિગતો દાખલ કરવાની હોય તો અહીંયા રજિસ્ટર્ડ એપ્લિકેશન ઉપર ચેકમાર્ક રાખવાનું રહેશે। તો આ પ્રમાણે ચેકમાર્ક રાખ્યા પછી અહીંયા અરજીનો હેતુ ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરવાનો રહેશે, તો ડ્રોપડાઉનમાંથી આપણે સિલેક્ટ કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા, તો તે આપણે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અરજીનો પ્રકાર છે, તો તેમાં પણ ડ્રોપડાઉનમાંથી આપણે ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેના પ્રમાણપત્ર માટેની અરજી સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ ઈમેલ એડ્રેસ પણ અહીંયા દાખલ કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ પ્રમાણે જે લાલ ફૂદેડી હશે તે તમામ વિગતો ફરજિયાતપણે દાખલ કરવાની રહેશે અને ત્યાર પછી આપણે જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડને અહીંયા નીચેના બોક્સમાં ટાઈપ કરી લેશું અને ત્યાર પછી જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઈશું। તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું। તો મિત્રો, મેં અહીંયા વિગતો દાખલ કરી લીધી છે, તો હવે હું અહીંયા જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે અને જ્યાં તમારે
અહીંયાથી ડ્રોપ ડાઉનમાંથી જિલ્લો પસંદ કરવાનો રહેશે. ત્યાર પછી તે જિલ્લા અન્વયે જે કંઈ તાલુકો હશે તે તમને અહીંયા જોવા મળી જશે. તો તેમાંથી તમારે તાલુકો પસંદ કરી લેવાનો છે અને તાલુકો પસંદ કર્યા પછી તે તાલુકાના જે કંઈ રેવન્યુ ગામ હશે તે રેવન્યુ ગામના નામ અહીંયા તમને જોવા મળી જશે. તો ડ્રોપ ડાઉનમાંથી તમારે જે ગામ હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી તમારા મોબાઈલ નંબર ઉપર મળેલો ઓટીપી અહીંયા દાખલ કરવાનો રહેશે અને ઈમેલ ઉપર મળેલો ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી લેવાનો છે અને આટલી વિગતો સિલેક્ટ અને ટાઈપ કરી લીધા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ઓટીપીની રાહ જોઉં છું અને ત્યારબાદ ઓટીપી દાખલ કરી લીધા પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું. તો મિત્રો, મેં ઓટીપી દાખલ કરી લીધો છે. હવે હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો સબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે નવી અરજી દાખલ કરવા માટેનું આખું જે વર્ચ્યુઅલ ફોર્મ છે તે આપણી સામે ખુલી જાય છે. તો હવે આપણે તેમાં જોતા જઈએ કે આગળ શું શું વિગતો દાખલ કરવાની આવે છે. તો મિત્રો, આપણને અહીંયા સૌપ્રથમ સૂચના જોવા મળી જાય છે કે અરજીને લગતી તમામ વિગતો ગુજરાતી યુનિકોડમાં જ ભરવી. તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે નામ, સરનામું અને અન્ય વિગત આવશે તે તમામ વિગત આપણે ગુજરાતી યુનિકોડમાં જ દાખલ કરવાની રહેશે અને તે સિવાય જે આંકડાકીય વિગત આવે તો તે વિગત છે તે જ આપણે માત્ર અંગ્રેજીમાં ભરવાની રહેશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો હવે આપણે જોતા જઈએ કે આગળ શું શું વિગત દાખલ કરવાની આવે છે. તો અહીંયા મિત્રો તમારે જે અરજદાર હોય તેઓનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યાર પછી જે અરજદારના પિતા અથવા તો પતિનું નામ ટાઈપ કરી લેવાનું છે અને ત્યાર પછી તેઓની અટક ટાઈપ કરી લેવાની રહેશે. અને આ પ્રમાણે અરજદારનું પૂરું નામ ટાઈપ કરી લીધા પછી અહીંયા ત્રણ અલગ અલગ બોક્સ છે જેમાં જે અરજદાર હોય તેઓનું પત્ર વ્યવહારનું પૂરેપૂરું સરનામું ટાઈપ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી ગામ કે શહેર અહીંયા ટાઈપ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ જે પિનકોડ હોય તે પિનકોડ નંબર અહીંયા ટાઈપ કરી લેવાનો રહેશે. તો આ પ્રમાણે આટલી વિગતો દાખલ કરવાની છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે નીચે બીજી શું વિગતો દાખલ કરવાની આવે છે. ત્યાર પછી મિત્રો આપણે જે આગળ જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરેલ હશે તે વિગત અહીંયા જોવા મળી જશે અને અહીંયા ડ્રોપ ડાઉનમાંથી આપણે સર્વે નંબર પસંદ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ સર્વે નંબર અરજીમાં ઉમેરવા તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી છે ખેડૂત ખાતેદાર હોવા અંગેનું પ્રમાણપત્ર અગાઉ મેળવેલ છે. જો અગાઉ પ્રમાણપત્ર મેળવેલું હોય તો અહીંયા હાની સામે ચેકમાર્ક રાખવાનું રહેશે અને જો ન મેળવેલું હોય તો અહીંયા નાની સામે ચેકમાર્ક કરી દેવાનું રહેશે. અને મિત્રો જો આપણે હા ઉપર ચેકમાર્ક રાખશું તો અહીંયા નીચે આ વિગતો આપવાની રહેશે જેમાં પ્રમાણપત્ર આપનાર અધિકારી, પ્રમાણપત્ર નંબર અને પ્રમાણપત્ર મળ્યાની તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા નીચે છે સ્વઘોષણા માટેની જરૂરી વિગતો. તો સ્વઘોષણામાં વિગત જોઈએ કે સદર જમીન અગાઉ ખેતી સામુદાયિક મંડળીની કે મંદિરની, ચબૂતરાની, ગામ સમસ્તની કે ગામના સામુદાયિક વપરાશ ઉપયોગની કે ધાર્મિક ટ્રસ્ટની હતી. તો આ પ્રમાણે પ્રશ્નના જવાબમાં આપણે હા અથવા ના ચેકમાર્ક કરવાનું રહેશે. ત્યાર પછી છે ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ કોઈ કેસ નોંધાયેલ છે અથવા હાલ કોઈ પ્રક્રિયા હેઠળ છે. તો અહીંયા હા કે નામાં જવાબ આપણે આપવાનો રહેશે. જો હા હોય તો તે કેસની વિગત આપણે નીચે બોક્સમાં ટાઈપ કરવાની રહેશે અને જો ના હોય તો કોઈ વિગત ટાઈપ કરવાની રહેશે નહીં. ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે કે ગણોત ધારા હેઠળ કોઈ કલમનો ભંગ થવા અંગેનો કેસ નોંધાયેલ છે અથવા હાલ પ્રક્રિયા હેઠળ છે. તો જો હા ઉપર આપણે ચેકમાર્ક રાખશું તો તેના માટે વિગત આપવાની થશે અને ના ઉપર ચેકમાર્ક રાખશું તો તેના માટે કોઈ વિગત આગળ દાખલ કરવાની રહેશે નહીં. તો આ ઉપરાંત મિત્રો આપણે આગળ જોઈએ કે ક્રમ નંબર 4 ઉપર કયો પ્રશ્ન છે. તો ક્રમ નંબર 4 ઉપર છે કે શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ સરકાર હસ્તક દાખલ થયેલી હતી, આ જમીનનો કબજો સરકારશ્રીએ સંભાળેલ હતો. તો આ પ્રશ્નમાં પણ હા નામાં જવાબ આપવાનો છે અને તે મુજબ વિગત દાખલ કરવાની છે. ત્યાર પછી ક્રમ નંબર 5 છે કે શહેરી જમીન ટોચ મર્યાદા કાયદાની કલમ 10(1) કે તેના ઉપરની કલમ મુજબ કાર્યવાહી થયેલ છે. તો આ પ્રમાણે મિત્રો તમે અલગ અલગ પ્રશ્નો જોઈ શકો છો જે તમે સ્ક્રીનશોટ લઈ અને વિગતવાર વાંચી પણ શકો છો. તો ધીમે ધીમે આપણે સ્ક્રોલ કરીએ તો અહીંયા કુલ 10 અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવેલ છે. તો તેમાં આપણે હા કે નામાં જવાબ આપવાનો રહેશે અને જો હા જવાબ આપીશું તો તેની આગળની વિગત આપણે ટાઈપ કરવાની રહેશે અને આ તમામ વિગતો દાખલ કરી લીધા પછી નીચે આપણે સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું હવે આ વિગતો સિલેક્ટ અને ટાઈપ કરી લઉં, ત્યાર પછી આપણે આગળની વિગતો જોઈશું.
तो मित्रों आपणे अहींया नाम सरनामुं टाइप करी लीधुं छे। हवे नीचे आगळनी विगतो टाइप करता जईए। तो अहींया ड्रॉप डाउनमांथी सर्वे नंबर सिलेक्ट करी लउं छुं અને સર્વે નંબર સિલેક્ટ કરી લીધા પછી હવે સર્વે નંબર અરજીમાં ઉમેરવા તેના ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતા આ પ્રમાણેની વિગત આપણને જોવા મળી જશે, જેમાં અહીંયા આપણે સર્વે નંબરની વિગતો જોઈ શકીએ છીએ કે સર્વે નંબર લખાયેલો આવી ગયો છે, ત્યાર પછી જૂનો સર્વે નંબર, જો પ્રમોલ્ગેશન થયેલું હશે તો જૂનો સર્વે નંબર જોવા મળી જશે, ત્યાર પછી ખાતા નંબર અહીંયા જોવા મળી જશે, ત્યાર પછી તે જમીનનું ક્ષેત્રફળ આપણને જોવા મળશે અને આકાર જોવા મળી જશે। જો સર્વે નંબરમાં ફેરફાર કરવો હોય તો અહીંયા રેકર્ડ દૂર કરવા તેના ઉપર ક્લિક કરી અને આ સર્વે નંબરને આપણે દૂર કરી શકીએ છીએ અને નવો સર્વે નંબર સિલેક્ટ કરી શકીએ છીએ। આ પ્રમાણે એકથી વધારે સર્વે નંબર સિલેક્ટ કરવા હોય તો અહીંયાથી બીજો સર્વે નંબર સિલેક્ટ કરી અને ત્યાર પછી સર્વે નંબર અરજીમાં ઉમેરવા તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આ પ્રમાણે મિત્રો સર્વે નંબરની વિગતો તમને જોવા મળી જશે અને ત્યાર પછી તે સર્વે નંબર કયા કયા ખેડૂતોના નામે ચાલે છે તેની વિગત આપણને જોવા મળી જશે, એટલે કે ધારણકર્તાની વિગત આપણને જોવા મળી જશે। તો અહીંયા જે સંયુક્ત નામે જમીન ચાલે છે માટે તો આ જે ખાતેદારો છે તેમાંથી કયા નામનું આપણે ખરાઈ પ્રમાણપત્ર લેવાનું છે તો તેની સામે જે છેલ્લું કોલમ છે તેમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે। તો આપણે અહીંયા જે ક્રમ નંબર 6 ઉપર નામ છે તેમના નામનું ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર લેવાનું છે માટે આપણે અહીંયા તેમની સામે રહેલ ચેકબોક્સમાં આપણે ચેકમાર્ક કરી લઈશું। તો ચાલો હું અહીંયા ચેકમાર્ક કરી લઉં છું અને મિત્રો ચેકમાર્ક કરી લીધા પછી આપણે અહીંયા નીચે જે ખેડૂત ખરાઈ કરવા માટે ખાતેદારની વિગતમાં આવી જઈએ છીએ। તો અહીંયા આપણે જે નામ સામે ચેકમાર્ક કર્યું છે તેઓનું નામ આપણને જોવા મળી જાય છે, ત્યાર પછી તેઓનું પૂરું એડ્રેસ લખી લેવાનું છે, તેઓનો મોબાઈલ નંબર લખવાનો છે, તેઓની ઉંમર લખી લેવાની છે અને ઓળખાણ પ્રમાણપત્ર, તો અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણે પ્રમાણપત્ર સિલેક્ટ કરવાનું રહેશે। તો ડ્રોપડાઉનમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાઇસન્સ આમાંથી જે કંઈ હોય તે સિલેક્ટ કરી અને ત્યાર પછી આપણે તેનો નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી ખેડૂત ખરાઈની વિગત દાખલ કરવા તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું અહીંયા વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આગળની વિગતો આપણે જોઈશું। તો મિત્રો હવે આપણે અહીંયા જે ખેડૂત ખરાઈ કરવા માટેની ખાતેદારની વિગતો છે તે દાખલ કરી લીધી છે, તો અહીંયા જે બ્લુ કલરનું બટન છે ખેડૂત ખરાઈ વિગત દાખલ કરવા તેના ઉપર હું ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતાં પ્રોસેસ થઈ અને આ પ્રમાણે એક ડાયલોગ બોક્સ આપણને જોવા મળી જશે। તો અહીંયા આપણને જે વિગત હતી તે આગળની વિગતો આપણને જોવા મળી જશે। હવે આપણે અહીંયા નોંધની વિગત દાખલ કરવાની આવશે, તો અહીંયા આપણે અલગ અલગ ત્રણ નોંધની વિગત દાખલ કરવાની આવશે। તો ચાલો હું આ નોંધની વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી આપણે આગળની વિગત જોતા જઈશું। તો મિત્રો અહીંયા હું જે અરજદારના નામે જમીન આવેલી છે તે નોંધની વિગત દાખલ કરી લઉં છું। તો નોંધ નંબર દાખલ કરી લીધા પછી તે નોંધનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે અને આ નોંધ મૂળ નોંધ છે કે કેમ તો અહીંયા હા કે નામાં ચેકમાર્ક રાખવાનું રહેશે। હું અહીંયા નામાં ચેકમાર્ક રાખી વિગતો દાખલ કરો તેના ઉપર ક્લિક કરી દઉં છું। તો એક વિગત અહીંયા દાખલ થઈ ગઈ છે, હવે આપણે બીજી વિગત દાખલ કરીશું। તો બીજી નોંધ નંબર આપણે અહીંયા દાખલ કરી દઈએ અને તે નોંધ કયા પ્રકારની હતી તે સિલેક્ટ કરી લઈએ છીએ, ત્યાર પછી આ નોંધ મૂળ છે કે કેમ તો અહીંયા આપણે નામાં ચેકમાર્ક રાખી અને વિગત દાખલ કરો બટન ઉપર ક્લિક કરી દઈશું। તો અહીંયા બીજી નોંધની વિગતો પણ જે દાખલ થઈ ગયેલી છે, તો હવે આપણે અહીંયા ત્રીજી નોંધની વિગત દાખલ કરવાની આવશે। તો અહીંયા હું જે મૂળ નોંધ છે તેની વિગત દાખલ કરી લઉં અને એ નોંધ આ કિસ્સામાં આપણે હુકમી છે, તો હું અહીંયા હુકમી સિલેક્ટ કરી લઉં છું અને આ નોંધ મૂળ નોંધ છે તો આપણે અહીંયા હામાં ચેકમાર્ક રાખીશું, ત્યાર પછી હુકમ કરનાર ઓથોરિટી સિલેક્ટ કરી લેવાનું છે અને હુકમ નંબર હું અહીંયા ટાઈપ કરી લઉં છું, ત્યાર પછી હુકમની તારીખ અહીંયા ટાઈપ કરવાની છે। તો ચાલો હું અહીંયા હુકમની તારીખ પણ ટાઈપ કરી લઉં છું અને ત્યાર પછી વિગત દાખલ કરવા તેના ઉપર ક્લિક કરી દઉં છું। તો આ પ્રમાણે મિત્રો એક પછી એક જે ત્રણ નોંધ નાખી તેની વિગતો આપણને જોવા મળી જાય છે। હવે આપણે જે અહીંયા બ્લુ કલરનું બટન છે વિગત સેવ કરવા તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતાની સાથે જ એક ડાયલોગ બોક્સ આપણને જોવા મળી જશે કે ખાતેદાર સોએન્સો માટે ખેડૂત ખરાઈની વિગતો સેવ થયેલ છે, તો ઓકે બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું। ચાલો હું અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું। હવે
અહીંયા બીજો પ્રશ્ન છે કે ખેડૂત ખાતેદાર હોવા અંગેનું પ્રમાણપત્ર અગાઉ મેળવેલ છે, જો મેળવેલ હોય તો અહીંયા આપણે હા ચેકમાર્ક રાખશું, અને જો હા ચેકમાર્ક રાખશું તો અહીંયા વિગત દાખલ કરવાની રહેશે, અને ના ચેકમાર્ક રાખશું તો આ વિગતો દાખલ કરવાની રહેશે નહીં। ત્યાર પછી મિત્રો આપણે અહીંયા સ્વ ઘોષણા માટેની જરૂરી વિગતોમાં આવી જઈએ છીએ। તો આમાં આપણે આગળ જોયું તે મુજબ અલગ અલગ 10 પ્રશ્નોના જવાબ આપણે હા કે નામાં આપવાના છે। તો ચાલો હું આમાં હા કે નામાં આપી દઉં છું અને ત્યાર પછી આગળની વિગતો જોઈશું। તો આપણે અહીંયા ના ઉપર ક્લિક રાખી દીધું છે, તો હવે હું અહીંયા સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દઉં છું। સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરતાની સાથે અરજીની વિગતો છે તેનું પ્રિવ્યૂ આપણને જોવા મળી જશે। તો આ પ્રમાણે મિત્રો અરજીનું પ્રિવ્યૂ જોવા મળી જશે, જેમાં સૌ પ્રથમ આપણે જે અરજીની વિગત આવી જઈ, ત્યાર પછી જે જમીનની વિગત આવે છે કે કયા સર્વે નંબરની જમીન છે અને ક્યાંની જમીન છે, ત્યાર પછી મિત્રો જે ખેડૂત ખરાઈ માટેની વિગતો આવી, તો કોના નામનું ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર લેવાનું છે અને તેમની વિગત દાખલ કરી લીધી, ત્યાર પછી અગાઉ પ્રમાણપત્ર મેળવેલ છે કે કેમ તેની વિગતો આપણે જે દાખલ કરી તેની વિગતો આવી ગઈ, અને છેલ્લે આપણને અહીંયા જે સ્વઘોષણાના અલગ અલગ જે પ્રશ્નો હતા તેના જવાબ આપ્યા તે જવાબની વિગત આપણને જોવા મળે છે। તો આ પ્રમાણે આખું એપ્લિકેશનનું પ્રિવ્યૂ જોવા મળી જશે। જો તેમાં કોઈ સુધારો વધારો કરવો હોય તો એડિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે, નહીંતર અહીંયા આપણે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો ચાલો હું અહીંયા કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેનું એક ડાયલોગ બોક્સ જોવા મળશે કે તમે અરજી કન્ફર્મ કરવા માગો છો, કેમ કે કન્ફર્મ કર્યા પછી તેમાં કોઈ સુધારો વધારો થઈ શકશે નહીં। તો જો આપણે વિગતો કમ્પ્લીટ હોય અને કન્ફર્મ કરવા માગતા હોઈએ તો ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, નહીંતર કેન્સલ કરી અને તેમાં સુધારો વધારો કરી શકાય છે। તો ઓકે આપતાની સાથે આપણને આ પ્રમાણે બીજો એક ડાયલોગ બોક્સ જોવા મળશે કે એપ્લિકેશન કન્ફર્મેડ સક્સેસફુલી, તો અહીંયા પણ આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, અને ક્લિક કરતાની સાથે આપણને નીચે જે બટનો જોવા મળતા હતા તેમાં જે નવા બટનો જોવા મળી જશે, એમાં પહેલું બટન છે પ્રિન્ટ એપ્લિકેશનનું, તો અહીંયા ક્લિક કરી અને એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લઈ શકાય છે। ત્યાર પછી છે પ્રિન્ટ સેલ્ફ ડિક્લેરેશન, તો આપણે જે આ સેલ્ફ ડિક્લેરેશનમાં વિગતો દાખલ કરી તેમાં પ્રિન્ટઆઉટ લઈ અને સહી લઈ ત્યાર પછી અહીંયા અપલોડ કરવાની રહેશે। તો ત્રીજું બટન છે અપલોડ ડોક્યુમેન્ટ, તો અહીંયાથી આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો ચાલો હું પ્રથમ જે પ્રિન્ટઆઉટ લઈ લઉં છું અને ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈશું। તો મિત્રો આપણે એપ્લિકેશન તથા સેલ્ફ ડિક્લેરેશનની પ્રિન્ટઆઉટ લઈ લીધી છે, પણ હાલમાં અરજદાર અહીંયા ન હોય આપણે આ ડોક્યુમેન્ટની પ્રિન્ટઆઉટને અરજદારની સહી માટે મોકલીશું, અને જ્યારે સહી થઈ અને ડોક્યુમેન્ટ આવશે ત્યાર પછી આપણે જે અપલોડ કરવાની આગળની પ્રોસેસ છે તેના વિશે આગળ સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું। તો મિત્રો આપણી અરજી તથા સેલ્ફ ડિક્લેરેશનની નકલ અરજદારની સહી થઈ અને આવી ગયેલ છે, તો હવે આપણે અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતા પેજ લોડ થશે અને ત્યાર પછી અપલોડ ડોક્યુમેન્ટ માટેની આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જશે। તો મિત્રો અહીંયા આપણે સૌ પ્રથમ અરજીની નકલ બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને સિલેક્ટ કરવાની રહેશે, તો ચાલો હું એક પછી એક નકલ સિલેક્ટ કરતો જાઉં અને ત્યાર પછી આપણે અપલોડ કરીશું। તો મેં જ્યાં સ્કેન કરી અને રાખેલ છે ત્યાંથી એપ્લિકેશનની નકલ સિલેક્ટ કરી લીધી છે, હવે જે અરજદાર છે તેઓનું સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનની સહી કરેલી નકલ છે તેને આપણે અહીંયા સિલેક્ટ કરી લઈશું। ત્યાર પછી આપણે હુકમી નોંધથી મૂળ ખાતેદાર છીએ તો જે તે હુકમની નકલ આપણે સિલેક્ટ કરી લઈશું, અને છેલ્લે આપણે અન્ય કોઈ પુરાવા હોય તો તેની નકલમાં આપણે આપણા 7, 12, 8 અને 6 નંબર હકપત્રકની ઉત્તરોત્તર તમામ નકલોને સ્કેન કરી લીધી છે તો તેને અપલોડ કરી દઈશું। તો આપણે બધા ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લીધા છે, હવે અપલોડ ઓલ સિલેક્ટેડ ડોક્યુમેન્ટ બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતા પેજ લોડ થશે અને ત્યાર પછી આપણા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે, જેનો આપણને એક મેસેજ જોવા મળશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ડોક્યુમેન્ટ સક્સેસફુલી અપલોડ થઈ ગયા છે તે અંગેનો મેસેજ આપણને જોવા મળી રહ્યો છે। તો હવે આપણે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું, અને ત્યાર પછી મિત્રો આપણે અહીંયા જે ફી પેમેન્ટનું બટન છે તે ફી પેમેન્ટના બટન ઉપર ક્લિક કરી દઈશું। તો ફી પેમેન્ટના બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે, જેમાં આપણે અહીંયા કુલ ભરવાપાત્ર અરજી ફીની રકમ છે તે જોવા મળી રહી છે, ₹2000 આપણે ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેના પ્રમાણપત્ર માટે ઓનલાઈન પેમેન્ટ કરવાના રહેશે। તો અહીંયા આપણી ભરવાપાત્ર રકમ આપણને જોવા મળી રહી છે,
જે રકમને ભરપાઈ કરવા માટે આપણે અહીંયા નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેશું. તો મિત્રો, સબમિટ બટન ઉપર ક્લિક કર્યા બાદ આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે અને તમને સીધા જે SBI ઈપેનું પેજ છે ત્યાં રીડાયરેક્ટ કરવામાં આવશે, જેમાં આપણે અહીંયા ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકીએ છીએ. આ ઉપરાંત ઇન્ટરનેટ બેન્કિંગ તથા ભીમ UPI એટલે કે તમારું UPI ID હોય તો તેનાથી પણ તમે પેમેન્ટ કરી શકો છો. તો ચાલો હું અહીંયા ભીમ UPIથી પેમેન્ટ કરી લઉં છું અને ત્યારબાદ મિત્રો આપણી જે ફી પેમેન્ટ અંગેની રિસિપ્ટ છેલ્લે આપણને મળશે, તો તે રિસિપ્ટની પણ આપણે પ્રિન્ટઆઉટ લઈ લેવાની રહેશે. તો અહીંયાથી આપણે ઈ રિસિપ્ટની પ્રિન્ટઆઉટ લઈ લેવાની રહેશે અને પ્રિન્ટઆઉટને આપણે એપ્લિકેશનની સાથે મોકલી આપવાની રહેશે. તો મિત્રો, આ રીતે તમે પણ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં એકદમ સરળતાથી ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેના પ્રમાણપત્ર માટે એપ્લાય થઈ શકો છો. તો મિત્રો, આશા રાખું કે ખેડૂત ખાતેદાર ખરાઈ માટે એપ્લાય કરવા અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.